ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેડમ વેરી ગુડ મોર્નિંગ મેડમ આપણે તમને મેં તમને કીધું હતું કે મને સવાલ પૂછતા શીખવાડો તો મેં લગભગ છે ને 7-8 સવાલો મેં મારી રીતે બધાને પૂછ્યા ઘરે તો મને એમ લાગે છે કે હવે સવાલવાળું મને આવડે છે થોડું થોડું આવડે છે ભલે પરફેક્ટ નથી આવડતું પણ આ બધાની જે આપણે શીખ્યા છે ને બધાની પ્રેક્ટિસ હું ધીરે ધીરે ઉમેરતો જાઉં છું એટલે હવે મને અંગ્રેજી આવડી જશે એવો મને ભરોસો છે ઓકે બરાબર પણ કેવું કે પહેલાં હું ગુજરાતી બોલવાથી આમ ટેવાયેલો હતો પહેલાં હું બોલતો એમ અને પહેલાં છે ને હું નાનો હતો ને તે આમ કે તોફાન કરવો હતો અને એવું બધું કરતો એમ પણ હવે તો હું ઉંમર થઈ ગઈ એટલે આ બધું ધ્યાન રાખવું પડે તો વિદ્યાર્થી મિત્રો તમે કેવા તોફાન કરતા એ મને જરાક કમેન્ટ સેક્શનમાં કહેજો અમે તો બહુ તોફાન કરતા હું તો બહુ તોફાની હતો બરાબર તો છોકરાઓ ચાલો જલ્દી જલ્દી તમારી હાજરી પુરાવી દો આજે આપણે કંઈક નવું કંઈક લઈ આવ્યા છે ધ્રુવીબેન છે એ કંઈક નવું શીખવાડશે આપણને આપણે બધા સાથે મળીને શીખીશું રેડી છો ચાલો હાજરી પુરાવા માટે શું કહે બેન તમારે આ ત્રણ વાક્યના જવાબ દેવાના છે ચાલો જો હું 1 મિનિટ રાખું છું તમારી સામે જલ્દી ભાઈ કે તમે ક્યાં રહો છો એનું ઇંગ્લિશ તમારે લખો તમે ક્યાં રહો છો એનું ઇંગ્લિશ પછી તમારી પાસે કઈ મોટર કાર છે અને તે અમેરિકા ક્યારે જશે આ હાજરી પુરાવાનું બે કામ થઈ જાય બરાબર છે બે કામ મારે નવું ખોટું વિચારવું નહીં ને કામ થઈ જાય છોકરાઓને આ ટાસ્ક મળી જાય તો એ બાને એને ખબર પડે મૂલ્યાંકન થાય બરાબર ચલો આજે તો લાઈવ ટેસ્ટ આવી ગઈ પહેલા તો કમેન્ટમાં કહેતા કમેન્ટમાં આન્સર આપજો અને જે અત્યારે હવેથી જે જોવે છે એ પાછા કમેન્ટમાં જણાવજો રેકોર્ડેડ જોતા હોય પછીથી એ ઓકે તો ટ્રાન્સલેટ ધીઝ સેન્ટેન્સીસ તમે ક્યાં રહો છો તમારી પાસે કઈ મોટર કાર છે તે અમેરિકા ક્યારે જશે ઓકે ચલો તો આ ત્રણ સેન્ટેન્સીસના તમારે જવાબ આપવાના છે એ તમારી હાજરી હવે મેડમ મને હાલો જણાવો આજે કયો ટોપિક શીખવાનો છે અત્યાર સુધી તમે જે પણ શીખ્યા તમને યાદ જ છે સારી રીતે અને પ્રેક્ટિસ પણ કરો છો એવું તો નહીં ને કે કાલે મેં તમને WH ક્વેશ્ચન શીખવાડ્યા ક્વેશ્ચન પૂછતા શીખવાડ્યા તો બાકીનું આગળના પ્રેક્ટિસ નથી કરતા એવું તો નથી થતું નહીં નહીં એવું નથી થતું એટલે મેં તમને કીધું બધું ભેગું પ્રેક્ટિસ કરું છું એટલે ધીરે ધીરે શીખી રહ્યો છું હું હેવ ટુ યુઝ કરતા શીખ્યો છું હું શુડ બોલતા શીખ્યો છું હું મસ્ટ બોલતા શીખ્યો છું કે ઘણી વખત કેવું કે અમુક ફરજિયાતપણે હોય તો હું મારા ભાઈને કહું કે યુ મસ્ટ કીપ યોર વોચ પ્રોપર ઓન ઇન પ્રોપર પ્લેસ એમ કહી દઉં કે ભાઈ તારે તારી ઘડિયાળ છે એ ફરજિયાતપણે એમ કંઈ ચોક્કસ જગ્યાએ જ મૂકવાની એમ બરાબર એવી રીતે મસ્ટ છે એ યુઝ કરતા મને યાદ છે ને હવે ખાસ કરીને છોકરાઓ તમે પણ જો હજી પાછળના જૂના વિડીયો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટ નીચે આપ્યું છે તમે જુઓ એમાં શીખો કઈ રીતે એક્સપ્લેનેશન મતલબ શરૂઆત કઈ રીતે થાય કયા કયા ટોપિક છે એ ડે ટુ ડે લાઈફમાં સ્પોકનમાં જરૂરી છે એ દરેક ટોપિકને અમે ધીરે ધીરે કવર કરતા જઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જો એ વિડીયો હજી નથી જોયો તો પ્લેલિસ્ટમાં નીચે આપેલો છે ખાસ કરીને જોજો તમને ખૂબ આનંદ થશે બધા વિડીયોથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળશે તમારી અંદર કોન્ફિડન્સનો ઉમેરો થશે ઇટ્સ ઓલ અબાઉટ કોન્ફિડન્સ સ્પોકન ઇંગ્લિશ ઇઝ નથિંગ બટ ઓલ અબાઉટ કોન્ફિડન્સ રાઈટ તો એ કોન્ફિડન્સ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સ્પોકન ઇંગ્લિશમાં તમે મહારત હાંસલ નહીં કરી શકો તો એ મહારત હાંસલ કરવા માટે તમારે એ પકડ બનાવવા માટે કોન્ફિડન્સ ડેવલપ કરવો પડશે ને કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ તો ધીરે ધીરે અમે કન્ટેન્ટ આપતા જઈએ છીએ ફરીથી યાદ આપું છું યાદ અપાવું છું પ્લેલિસ્ટ નીચે છે ખાસ કરીને જોજો એક સવાલ છે નાદાન સવાલ છે તમે મિરર સામે પ્રેક્ટિસ કરો ચાલો ત્યાં કોઈ જોતું નહીં હોય એટલે તમે પ્રેક્ટિસ કરતા છો તમે ફેમિલીમાં જ્યારે પ્રેક્ટિસ કરો એમની સાથે ઇંગ્લિશમાં વાત કરો ત્યારે તમને કોઈ એવા જવાબ ન આવ્યા રિસ્પોન્સ ન આવ્યા જાને હવે ઇંગ્લિશ વાળી થતી એવું કે અમુક હોય મારા ભાઈનો મૂડ ન હોય તો એ કહી દે હવે જા ને અંગ્રેજી વાળી એક તો સીધું માથું ફરેલું હોય ત્યાં અંગ્રેજી ચપડ ચપડ કરે તો ત્યાં તમે ડીમોટિવેટ ના થઈ જાવ કે ડીમોટિવેટ હું થાઉં થોડો મોરલ ડાઉન થાય પણ પછી કેવું પાછો અરીસામાં સામે વયો જાવ હું મારી જાતને જ કહીશ કે આવો તો આવશે ભાઈ કેવા વાળા તો કે છે પછી ભાઈનો મૂડ ખરાબ છે એ છે એ અલગ વાત છે પણ મને કીધું તો મન ખોટું લાગે સ્વાભાવિક છે આપણે માણસ છીએ પણ ત્યારે જઈને આપણે જ આપણી જાતને મોટિવેટ કરવાની છે કે જો તું અત્યારે અટક્યો જો તું અત્યારે હિંમત હાર્યો જો તું તે છોડી દીધી આ પ્રેક્ટિસ તો તને ભવિષ્યમાં તું પછી ક્યારેય ઇંગ્લિશ નહીં બોલી શકે કારણ કે આવું તો દર વખતે રહેવાનું છે રાઈટ તો ઇંગ્લિશને પોતાના બેટરમેન્ટ માટે આપણે ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલીઓ સામે લડવું પડે એ ડિમોટિવેશન જ્યારે આપણી અંદર પ્રવેશ કરતું હોય ત્યારે એને પાટું મારીને હાલ ભાગ
તારી અહીંયા કોઈ જગ્યા નથી, હું સેલ્ફ મોટિવેટેડ છું જ, ઓલરેડી હું મોટિવેટેડ છું, મારે તારી તું તારી જગ્યા અહીંયા કંઈ બિલકુલ નથી. કોને કહેવાનું છે? એવું ડિમોટિવેશનને કહેવાનું છે. પણ એ માટે તમારે એમાં તમારી અંદર ગટ્સ જોઈએ, તમારી અંદર હિંમત જોઈએ, સેલ્ફ મોટિવેશન બરાબર એની પાસે છે. હા, છોકરાઓ જ્યારે જ્યારે તમને એવું લાગે ને કે આજુબાજુનું વાતાવરણ તમને સાથ નથી દેતો, ત્યારે તમને સાથ દેવા માટે એક વ્યક્તિ હંમેશા હર હંમેશ સાથે હોય છે, એ છે તમે પોતે. ઓન્લી યુ. બરાબર. તો ખાસ આ તણીનું હવે કરી દીધું. હવે મેડમ આપણે આ પ્રશ્ન જનરલી હતો, થેન્ક યુ તમે મને પૂછો. છોકરાઓને પણ આવું ક્યાંક ફેસ કરવું પડતું હોય છે, પણ ત્યારે શું કરવું એ તમારી પાસે જવાબ ન હોય તો તમને હવે જવાબ મળી ગયો છે. ઓકે, ચલો મેડમ હવે મને કહો કે હવે આપણે આજે વિચાર છે, મને એવું લાગે છે કે આજે કંઈક નવો ટોપિક શીખવો જોઈએ. મને એવું લાગે છે, આપણે વારંવાર યુઝ કરતા હોઈએ છીએ, મને એવું લાગે છે, મને એવું લાગે છે, હું ભૂતકાળમાં આમ કરતો હતો, હું ભૂતકાળમાં આમ કરતી હતી, એવું કહેતા હોય તું રહેતો હોય તો એને લગતા આપણે શબ્દ, એને લગતા સેન્ટેન્સીસ જોઈએ આપણે. ઓકે, તો મને એવું લાગે છે એના માટે યુઝ થશે આઈ થિંક. ઓકે, હાલો, નવું નવું શીખવાડે છે મેડમ, આપણે આપણે શીખતા જઈએ. આજના ટોપિકમાં હું તમને જે શીખવાડવાની છું, સૌથી પહેલા એ શબ્દ આપી દઉં કે આ ટોપિકને કમ્પ્લીટ કરવો છે. જેમ કહો એમ, માનો લ્યો આ તો સાફ બોલો, તમે કહો એમ. ચાલો, જે શબ્દ આપણે શીખવાના છે એ ત્રણે ત્રણ શબ્દ લિસ્ટમાં લખી દઈએ. ઓકે, સૌથી પહેલા આઈ થિંક. લે, એ તો લખ્યું છે. અરે મજા આવી ગઈ, મેં તો કીધું કંઈક નવું લાવશે. આઈ એમ થિંકિંગ ઓફ. આશા છે કે મને કોઈ સવાલ પૂછશે. હું હમણાં જ પૂછું. ભર્યો. યુઝ્ડ ટુ. પેલા થી કયો? આ બે તો હરખા જ છે, હવે એમાં હું ને અલગ અલગ ભણાવવાનું હોય. અચ્છા, એ બે હરખા છે. અહીંયા થિંકિંગ થિંક આપ્યું છે. થિંક એટલે થિંકિંગ ઓફ, વિચાર, હું વિચારી રહ્યો છું, એમાં ફરક હું. હાલો કયો, આનું ગુજરાતી હું થઈ ગયો. પેલા તમે કઈક અલગ હોય તો લાગે છે. તો તમે, હા, મને એવું લાગે છે. નોટ વિચારી રહ્યો છે. ઓકે, અનાનો હું એવું વિચારી રહ્યો છું. હવે હવે આમાં એવું આવે. અચ્છા, હવે એ આવશે ટેન્સ પ્રમાણે. આઈ ની જગ્યાએ કોઈ પણ કરતા યુઝ કરી શકાય. આઈ એમ થિંકિંગ, શી ઇઝ ધ થિંકિંગ, વી આર થિંકિંગ, યસ વી આર થિંકિંગ. યુઝ્ડ ટુ, આ તો મને ખબર છે. યુઝ્ડ ટુ પછી કયું ફોર્મ આવશે ક્રિયાપદનું? એ ટુ આવ્યું છે તો યુઝ્ડ ટુ પાસ્ટ. મતલબ કે ભૂતકાળમાં તમે આ ક્રિયા કરતા હતા અથવા તેણી, એવું જ કહેવાય ને. નવમા દસમામાં કેટલા, ક્યાં ધોરણમાં આવે સર? અત્યારે દસમા ધોરણમાં આવે. દસમા આવે ને તો કહો, અમારા પાઠક સાહેબે ભણાવ્યું હતું મને, એવું થોડું થોડું યાદ છે. હાલો, તો આઈ થિંક, આઈ એમ થિંકિંગ ઓફ અને યુઝ્ડ ટુ. અહીંયા ઓફ પછી કઈ નિયમ છે? કઈ V1 V2 V3 છે જ ને. તમે સવાલ કર્યો, સારું કહેવાય કે યુઝ્ડ ટુ પછી મેં V1 યુઝ કર્યું છે. ઇન શોર્ટ કે આ બધામાં કંઈક એવું જ કંઈક આવતું હોય છે. હા, એટલે જ મેં પૂછ્યું. ક્રિયાપદ વાળા જ લીધા છે. થિંકિંગ ઓફ પછી હંમેશા ક્રિયાપદનું ing ફોર્મ. તો V4. V4 નું ફોર્મ. વાવ, ગ્રેટ. ing. મતલબ ક્રિયાપદની પણ પ્રિપેરેશન કરી રહ્યા છો. કારણ કે હું તમને કહું શા માટે હું આ અંગ્રેજી થોડું શીખું છું. હમણાં TET 2 એક્ઝામ આવે છે, એટલે ટ્રાય કરું છું કે હું પાસ કરું. તો એમાં મેથ્સ સાયન્સના 75 માર્ક હોય ને બાકીના 75 માર્કમાં ઇંગ્લિશ, ગુજરાતી, મનોવિજ્ઞાન હોય, એવું બધું આવે છે, બાળ વિકાસ ને એનું બધું આવે છે. તો એ મારા માટે થોડું ટફ પડે છે એ સબ્જેક્ટ. પણ હું મેથ્સ સાયન્સ, ઇંગ્લિશ અને ગુજરાતીમાં હું માર્ક કવર કરી શકું એવા મારા પ્રયત્નો છે. એટલે મેથ્સ સાયન્સમાં તો ભગવાનની કૃપા છે, 6 થી 8, 9, 10 કન્ટેન્ટ છે થોડું ક્લિયર છે. અંગ્રેજી હું શીખી રહ્યો છું અને એમાં ખાસ વર્બ છે ને એ ખેલાડીઓ છે. વર્બ ઉપરથી તમે ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન કરી શકો. ભાઈ આ નિયમ તમને ખબર હોય, યુઝ્ડ ટુ V1, તો તમારી ચિંતા ન રહે. ચાર ઓપ્શન આપ્યા હોય ને ત્યારે કે ભાઈ આઈ એમ થિંકિંગ ઓફ પછી થિંકિંગ છે તો પાછળ હંમેશા ing જ આવશે, કારણ કે આ ક્રિયા ચાલુ છે તો એ ચાલુ ક્રિયા ing જ આવશે. એવરી એક્ઝામમાં આ જે રૂલ્સ તમને અહીંયા કહેવામાં આવે છે ને કે થિંક પછી શું આવશે, થિંકિંગ ઓફ પછી શું આવશે, ધેન યુઝ્ડ ટુ પછી શું આવશે, એ માત્ર ટેટ એક્ઝામ માટે નહીં પણ એવરી કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ રૂલ્સ બહુ જ મહત્વના છે. અત્યાર સુધીમાં આપણે જે સ્ટડી કર્યા ને એ તમારી, મતલબ કે તમારે બોલવું હોય ને ત્યારે યુઝ તમારે થાય, પણ હવે પછીના જે આપણે આ નવા રૂલ્સ જોવાના છીએ એ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ યુઝફુલ છે. અને સાથે સાથે આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ ડે ટુ ડે લાઈફમાં પણ એટલા ઉપયોગી છે. કારણ કે આપણે જનરલી એવું ગુજરાતીમાં બોલતા હોય, આનો મને એવું લાગે છે આ ગોટાળો કરતો હોવો જોઈએ. રાઈટ, હા,
મને એવું લાગે છે કે આ આ બંદામાં દમ છે, મને એવું લાગે છે કે આજ તો વિરાટ કોહલી સદી મારશે, સદી મારશે. આપણે જનરલી બોલીએ છીએ આપણે, તો મને એવું લાગે છે એના માટે તમે સદી મારે છે એનું પણ ઇંગ્લિશ કરેલું તો યાદ કરો, મને એવું લાગે છે તો આઈ થિંક વિરાટ કોહલી સદી ફટકારશે, એવું એક આપ્યું હતું ઉદાહરણ આપ્યું હતું મેં, હા તમે આપ્યું હતું, હા તો મને એવું લાગે છે કે વિરાટ કોહલી સદી ફટકારશે તો આઈ થિંક વિરાટ કોહલી વિલ હિટ સેન્ચુરી. બની ગયું સેન્ટેન્સ, બની ગયું આઈ થિંક, આગળ ચીપકાવી દેવાનું. મને લાગે છે ત્યારે હું વિચારી રહ્યો છું ત્યારે નહીં, મને એવું લાગે છે, આઈ ફીલ ધેટ, બરાબર, એટલે આઈ થિંક. ચલો તો આ આપણે ત્રણ જે મેઈન આજના સુપર હીરો કહી શકાય, બરાબર, આ છે સુપરમેન છે, બેટમેન છે, થિંક વાળું રહી ગયું આયરનમેન, હા એમાં કોણ કોણ આવી શકે મેડમ, એમાં તો ત્રણે ત્રણ આવી શકે, હા ત્રણે ત્રણ, ત્રણે ત્રણ કાળ છે, ત્રણે ત્રણ કાળ લઈ શકાય ને, કારણ કે મેં હમણાં વિલ કીધું એટલે, બરાબર ને, મોડેલ પબ પણ લઈ શકાય, તો ઈ તો પાછું મને નહીં એવું આવડે એવું બધું, ભૂકા સુપર હીરો, સુપરમેન, બેટમેન અને બ્લેક પેન્થર. હાલો ચલો હવે આપણે શરૂઆત ક્યાંથી કરીએ, આઈ થિંક થી આપણે સેન્ટેન્સ બનાવીએ થોડા, એટલે છોકરાઓને થોડી પ્રેક્ટિસ થાય, બરાબર. આઈ થિંક આપણે કામ કરીએ કે ભાઈ વી થિંક હાલે, વી થિંક હાલે, we think we should shift our home અથવા house, home તો નહીં લખાય, house એ વધારે suitable છે, I think we should shift our house, મને એવું લાગે છે, આપ we think, અમને એવું લાગે છે, અમને એવું લાગે છે કે હવે અમારે ઘર બદલવું જોઈએ આ તમે ડે ટુ ડે લાઈફમાં બોલો છો, આમાં કઈ એકે ભારે શબ્દ ન થાય, પાઈપો નહીં, શુડ શીખી ગયા છીએ, બરાબર, પછી આઈ થિંક હમણાં જ કીધું કે આઈ થિંક ચીપકાવી દો, યુ શુડ પ્રેક્ટિસ મોર, તમારે વધારે મહેનત કરવી જોઈએ, એના કરતા એવું આગળ લગાવી દો ને, આઈ થિંક યુ શુડ પ્રેક્ટિસ મોર તો સારું લાગે, જો હું વાક્ય બોલું, જોજો, તમારે વધારે મહેનત કરવી જોઈએ, આઈ થિંક, નહીં 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 ઉપર બે બે ઉદાહરણ, બે જ મિનિટ, તમારે વધારે મહેનત કરવી જોઈએ, આ કેસ વન, કેસ ટુ, મને એવું લાગે છે કે તમારે વધારે મહેનત કરવી જોઈએ, આ બે માં ફરક છે, ઓલા ઈગો હર્ટ થઈ જાય, આ કોણ ઓર્ડર કરી જાય, સાચી વાત છે, ઓલું કેવું લાગે, મને એવું લાગે છે, આ તો પર્સનલી મારું સજેશન છે, પછી નિર્ણય તમારો છે, રાઈટ, મને એવું લાગે છે, મારા વિચાર પ્રમાણે આ મને એવું લાગે છે, રાઈટ, તમે સમજો છો, તો એ બંનેમાં વાક્ય રચનામાં એક ફિલિંગ એડ થઈ જાય છે, એક સામેવાળાને જે કંઈ પણ રિસ્પોન્સ આપવાની જે મેથડ છે એ ચેન્જ થઈ જાય છે, એટલે આ આ આ વાક્ય છે એ તમારે જરૂરી છે લાઈફમાં, આ પણ એપ્લાય કરવું જરૂરી છે, કઈ રીતે બોલવું જેથી કરીને સામેવાળાને ખોટું પણ ન લાગે, પાવર ઓફ ધી વર્ડ્સ, હા શબ્દોનો પાવર છે આ, બરાબર, ચાલો, વેરી ગુડ, આવડી ગયું મને, વેરી ગુડ, હું તમને નથી કહેતો, મને કહું છું, તમને તો આવડે જ છે, સેલ્ફ મોટિવેશન આપે, હાલો નેક્સ્ટ, નેક્સ્ટ, આ નેક્સ્ટ અંગ્રેજીમાં આમાં ખોટું ન બોલે, નકર છોકરા કે લે આને આવડતું નથી, ઓલું ખબર હવે ભાવેશ્વર આપણે બોલે ખબર, ઓ માય ગોડસ, ગોડસ, પછી ઓલું આપણે હમણાં અહીંયા આપણે ઓલું બાયોમેટ્રિક છે ને, તો એમાં એમ કે ને કે ઓલું ફિંગર અડાડે એટલે થેન્ક યુ કે ને, એટલે એ કંઈક અલગ જ બોલે છે, થઈ ગયું એવું કંઈક બોલે છે, એ કંઈક અલગ જ બોલે, હાવ થેન્ક યુ નું થઈ ગયું, થેંગુ એવું કંઈક બોલે છે, એ કોમેડી કરી નાખે ભાવેશ્વર. હાલો હવે આપણે આઈ થિંક થિંક થિંકનું જ હજી કરીએ, You think you are very smart. આ ટોન થઈ ગયો. હા? તમને એવું લાગે છે તમે વેરી સ્માર્ટ છો?
યુ થિંક યુ આર વેરી સ્માર્ટ, બરાબર ને? આ કહી શકાય ને, કેમ ન કહી શકાય? તારા કરતા તો આપણે કહીએ ને, હું તારા કરતા વધારે સ્માર્ટ છું, તને એવું લાગે તું સ્માર્ટ છું, હું તારા કરતા વધારે સ્માર્ટ છું, આવું આપણે કહેતા હોય. ચલો હવે થિંકની આગળ આપણે કોઈ પણ લગાડી શકીએ ને, ધ્યેય આ, હા કોઈ પણ, આ તો આઈ તો આપણે શરૂઆત કરી હતી કે મને એવું લાગે છે, તમને એવું લાગે છે કે હું, પણ હવે જ્યારે તમે શી લગાવશો ત્યારે થિંકનું થઈ જશે થિંક્સ, થિંક્સ આ યાદ રાખજો, થિંક્સ, કારણ કે એસ કે યસ હી શી ઇટ સાથે ડઝ આવે, આઈ ગો વી ગો યુ ગો યુ ગો હી શી ઇટ ગોઝ ધે ગો હી શી ઇટ ગોઝ જી ઓ યસ. ચલો શી થિંક્સ શી ઇઝ બી ઇતની સુંદર, હું મેં ક્યાં કરું ક્યાં કરું ઘેરે જા મોઢું ધોઈ લે. હાલો તો બરાબર છે, આઈ થિંક વી થિંક આઈ થિંક યુ થિંક આપણે આવા વાક્યો જનરલી બોલતા હોય છે. હવે તમારે ચાલુ કરવાનું છે, નિયમ તમે પ્રોનાઉન્સ કરો કઈ રીતે આને બોલાશે. યસ, લખો ત્યારે ઓકે, પણ જ્યારે બોલો ત્યારે એને કઈ રીતે બોલવું, કયા વર્ડ્સ ને? આઈ થિંક યસ આઈ થિંક ધે આર એન્જોયિંગ અવર ક્લાસ, એટલે અલગ અલગ ઉપર નીચે લઈ ઢાળવું બોલવું, ધીરે ધીરે એ પણ શીખતા જાવ, ધીરે ધીરે શીખવા, કન્ટિન્યુ નહીં બોલવાનું. હા, પછી ગણે ધે આર એન્જોયિંગ અવર ક્લાસ, આઈ થિંક પછી સ્ટોપ થાવ, આઈ થિંક ધે આર એન્જોયિંગ અવર ક્લાસ, પછી પાછું બહુ ઓલ ફેશનેબલ બોલવા પણ ન જતા કે વી થિંક વી શુડ શિફ્ટ અવર હાઉસ, અલ્યા ભાઈ નથી જવું એ રસ્તે, નથી જવું. એક્સેન્ટ આપણી જે ઇન્ડિયન છે બરાબર છે, નેચરલી ઘણી બધી સારી છે, રાઈટ? આઈ થિંક યુ શુડ પ્રેક્ટિસ મોર, યુ થિંક યુ આર વેરી સ્માર્ટ, આમાં ચેન્જ થઈ ગયું, એ ટોન હતો. શી થિંક્સ શી ઇઝ બ્યુટિફુલ, શી થિંક્સ શી ઇઝ બ્યુટિફુલ, બટ શી ઇઝ નોટ. બોલો જોઈનિંગ યુથ વિદ્યાકુલ લાઈવ ક્લાસ, આ મજા લે યુથ, પહેલા તો એમને પ્રાયોરિટી આપવી પડે, પછી આપણે બાઇંગ પરચેઝિંગ ઘુસાડીએ. યુથ વિદ્યાકુલ લાઈવ લેક્ચર્સ, આઈ એમ થિંકિંગ ઓફ જોઈનિંગ યુથ વિદ્યાકુલ લાઈવ લેક્ચર્સ. ચલો નેક્સ્ટ છે, હવે ગુજરાતી સેન્ટેન્સ બોલો અને એને ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરો, સ્ટુડન્ટને ખ્યાલ આવે. હું ગુજરાતી બોલું, હું એવું વિચારી રહ્યો છું કે અમેરિકા ઉડી જાઉં, ઉડી જાઉં, ના ના એવું ફ્લાઇંગ અમેરિકા એવું ન લગતા, હા ઉડાડવાનું. હું એવું વિચારી રહ્યો છું કે નવી કાર લઈ લઉં. ઓકે, નવી કાર લઈ લો, તો આઈ એમ થિંકિંગ કલર કલર, આઈ એમ થિંકિંગ ઓફ, લેવી છે ને કાર લેવી છે ને, હા મોંઘી લેવી છે કે સસ્તી લેવી છે? બજેટમાં લેવાની છે, બજેટમાં લેવાની છે, તો લખો બાઇંગ. અચ્છા, એમાં એવું આવે પાછો, એવું કેમ સવાલ કર્યો તમે, મને સમજાવો તો. હમણાં કહું, આઈ એમ થિંકિંગ ઓફ બાઇંગ ન્યુ કાર, બાઇંગ અ ન્યુ કાર. હવે તમારે ફોર્ચ્યુનર કાર લેવી છે જે મોંઘી આવે પ્રાઇસમાં, તો પરચેઝિંગ છે. અચ્છા, એમાં મોંઘું, એમાં પરચેઝ, પરચેઝ પરચેઝ, અને એક્સ્ટ્રા હોય ને, ડાયમંડ નેકલેસ હોય તો પરચેઝ વાપરવું પડે, ડાયમંડ નેકલેસ હોય તો પરચેઝ વાપરવું પડે, વેજીટેબલ્સ હોય તો બાઇંગ, તો બાઇંગ આવશે, રાઈટ? હાલો, હા મજા
હલો નવું શીખ્યા? તો કે હા મૂંડી હલો શીખ્યા. બાઈંગ અને પરચેઝ ની બે આ કઈક નવીન આવ્યું. હાલો પછી નેક્સ્ટ. નેક્સ્ટ મને યાદ આવ્યું, શી ઇઝ. વાવ, હારુથી એમને લગાવ્યો, ઇઝ લગાવ્યો. થિંકિંગ ઓફ, બાકી નિયમ આપણે એમ લખ્યો હતો, એમ થિંકિંગ લખ્યું હતું ને, ગોઈંગ ટુ શિમલા. She is thinking of going to Shimla. Vaveva mane ee eka yaad rahiyo ke thinking of pachi ing 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 pan ama she is khotu lekhu they is they are karan ke apde badha vichari rahiya hata ke Shimla jai shake ke aatlu thai to thik. Ha ha, subscribers walo ka. Ha, subscribers walo to dhyan lagadi apde kai evu nahi. Aa tame amne kyo cho, they are thinking of going to Shimla, we are thinking of. Ha lakhi shake. Hello, have he she it walo lagadiye. He, she, it. He is. He is kya thay hua? He! Thinking of playing cricket, nahi? Nahi, ye to sadhu thay gyo hao, thoduk masala walo banavi hai. He is thinking of making pizza. મેકિંગ બર્ગર, પાણીપુરી, દાબેલી. જનરલી છોકરાઓના મગજમાં હું ક્યારેય વિચાર આવે જ નહીં. હું કહું એના મનમાં હું વિચાર આવે. He is thinking of making more money. More money. અમારા છોકરાઓના મગજમાં આ જુઓ એક પૈસા કેમ બને, વધારે પૈસા કેમ બને એમ. બરાબર, thinking of making more money. Earning, જો આપણે અર્નિંગ શબ્દ રાખી શકીએ પણ મેકિંગ મની પણ આપણે યુઝ કરી શકે. બરાબર, એમનો કહેતા કે સર આપણે થોડા પૈસા ઘરે બનાવવાના હોય, હા મશીન નથી લેવા જવાનું, પણ આપણે જનરલી યુઝ કરીએ, એને બહુ પૈસા બનાવ્યા વાળા. સમજા, એ હકીકતમાં આપણે મેકિંગ મની છે એ યુઝ કરી શકીએ. એટલે તમને એમ લાગતું હોય કે સાહેબ અહીંયા અર્નિંગ લખવું જ પડે, મેકિંગ ન લખાય, આપણે ક્યાં ઘરે બનાવવાના છીએ, આપણે થોડા બે નોટો અહીંયા બનાવવાની, ચિપકાવવાની, પ્રિન્ટ કરવાની છે ને, કશો વાંધો નહીં, મેકિંગ મની યુઝ કરી શકાય. હું આઈ થિંક વી કેન યુઝ ધીસ વર્ડ ઇન ધીસ સેન્ટેન્સ. I think મને એવું લાગે છે અત્યારે યુઝ કરી લીધું. એડી જો આમાં જોયો, અંગ્રેજી બીજું કાઈ નથી. હેલો, અંગ્રેજી બીજું કાઈ નથી, બસ આ જ છે. ચલો મેડમ, આઈ હવે એક વધુ છે, યુઝ્ડ ટુ. તો ભૂતકાળમાં તમે કોઈ ક્રિયા કરતા હતા અને હાલમાં નથી કરતા ત્યારે યુઝ્ડ ટુ નો યુઝ થાય. હા, આઈ યુઝ્ડ ટુ ગઈકાલે લીધું હતું, ખબર છે. હા, ક્લાઇમ્બડ અપ tree in a vacation. લખી આ સાચું છે? હા, climbed. I used to climbed up. કે used to પછી climbed up લખી શકાય? Climbed up નહીં, ed નો ફોર્મ નહીં આવે. To પછી હંમેશા v1 નો ફોર્મ આવશે. આ મેં નોતું કીધું, તમે કીધું હતું. એટલે જ મેં જાણી જોઈ પૂછ્યું. Climb up. સમજા? કારણ કે used એટલે એક વખત ત્યાં past use થઈ ગયો છે. પછી જે v1 છે, to પછી હંમેશા climb up. V1 ફોર્મ. Yes, ચલો. હવે I used to go to temple every morning રાખી હાલો ને, એવરીડે ઘીસું પીટું થઈ ગયું. સમજા છોકરાઓ, જો તમને ગુજરાતી તરત આવડી જાય, તમને એવું નથી કે આઘરું છે, અમે ગુજરાતી એટલે જ નથી કરતા, તમને આવડે જ છે. યુઝડ ટુ એટલે થી ટેવાયેલો હતો. દરરોજ સવારે મંદિરે જવા માટે હું ટેવાયેલો હતો. હવે સાંજે, બરાબર, સાંજે જાય છે. ના, મંદિર હવે ઘર જ આ છે ને, મંદિરે આ છે ને, બધું આ છે, ખાલી સાંજે ખાવાનું હોવા જાઉં છું. બરોબર, બાકી આયા જ હોય આપણે, એટલે આ જ મંદિર છે ને, આ જ આપણું ઘર છે. હાલો હવે મેડમ, હવે યુ હોય તો પણ યુઝ્ડ ટુ આવે, વી હોય તો પણ યુઝ્ડ ટુ, ઓલમોસ્ટ આપણે એમ કહીએ ઇન શોર્ટ કે બધામાં યુઝ્ડ ટુ નો યુઝ થાય. વી યુઝ્ડ ટુ પ્લે, સ્પેલિંગ જોવો તો CRICKET. રેડી ને? ક્રિકેટ જ છે, બરાબર છે. મને આવડે નહીં આળો. ક્રિકેટ એવરી સન્ડે. દર રવિવારે અમે ક્રિકેટ રમવાથી ટેવાયેલા હતા. પછી ભલે આવડતું નહીં અલગ વાત છે. બેટ આઉટ થઈ ગયો, આઉટ નહીં, નહીં હું બેટ નહીં દઉં, મારો જ વારો છે. એ ખોટે ઘીસા કરો છો તમે, સિટિંગ કરો છો, હું નહીં દઉં, હું બેટ નહીં દઉં, હું દાવ નહીં દઉં, મારી મમ્મી બોલાવે છે. દાવ ક્રિકેટમાં દાવ રમી લીધો હોય પછી ફિલ્ડિંગનો વારો આવે ને, મારી મમ્મી બોલાવે મારે કામ છે એમ કરીને ભાગી જતા હો બધા, એવી ગોળીઓ દઈ દેતા. ચાલો હવે યુ ધે યુઝ્ડ ટુ
sing a song in events. એ લોકો જે ટેવાયેલા હતા, મતલબ એ ગાતા પણ હવે નથી ગાતા, એને પ્રોફેશન બદલી નાખ્યું એમ. એ ઇવેન્ટમાં ગાતા, જબરદસ્ત ગાતા. ધોસે ને ના જબ સે મિલે હે, એવું કરતા એમ સામે પબ્લિક એમ. ચાલો રેડી. તો આ રીતે આપણે ત્રણ વસ્તુ શીખ્યા, આઈ થિંક, આઈ એમ થિંકિંગ ઓફ અને આઈ યુઝ્ડ ટુ. બરાબર. આવી રીતે હવે તમારી ડે ટુ ડે લાઈફમાં આસપાસમાંથી બેઠા બેઠા, અગેઇન આપણો રૂલ છે, સોફે બેસી જાઓ, પલંગ ઉપર બેસી જાઓ, ધાબે ચડી જાઓ, બરાબર, જ્યાં જવું હોય ત્યાં જાઓ. પણ તમારે હવે ટ્રાય કરવાની છે, એક સાથે બધાની ટ્રાય કરવાની છે. એક નોટ બનાવજો, એમાં પહેલો દિવસે કયો મુદ્દો શીખ્યા, બીજાનો કયો ટોપિક, ત્રીજાનો, એક લિસ્ટ સામે રાખજો અને બધાની એક સાથે સાથે પ્રેક્ટિસ દરરોજ કરતા જજો. દરરોજ બે બે સેન્ટેન્સ એના બનાવતા જજો. મસ્ત પ્રેક્ટિસ થશે. એક વખત એક દિવસ એવો આવશે કે યુ વિલ બીકમ અ ચેમ્પિયન ઇન ધ ઇંગ્લિશ, રાઈટ? તો એ ચેમ્પિયન બનવા માટેની તમારી જે જર્ની છે, બહુ આમ કહેવાય ને કે મહેનત હોવી જોઈએ, સ્ટ્રગલિંગ હોવી જોઈએ, ત્યારે જઈને તમે ચેમ્પિયન બનશો, કિંગ બનશો. ત્યાં કિંગ બનવા માટે ભાઈ સીધી વસ્તુ તો એમને થોડું સિંહાસન મળે, બરાબર. એના માટે કાં તો બાપદાદાએ મહેનત કરેલી હોવી જોઈએ, રાજા હોવા જોઈએ, કાં તો આ તમારે કરવી જોઈએ. તો એ તમારા બાપદાદા છે. જો કે આ એજ્યુકેશનમાં બાપદાદાની જે કંઈ પણ હોય દીકરામાં હોય એને કાંઈ લાગુ પડતું નથી. મને હમણાં જ બહુ સરસ એક કમ્યુનિકેશન સાથે, મારા રિલેટિવ છે, બહુ નજીકના રિલેટિવ છે, એની સાથે કમ્યુનિકેશન કરતી વખતે મને બહુ સરસ વાક્ય એણે મને કીધું કે સરસ્વતીમાં ક્યારેય કોઈ ભાગ નથી પડતો. સરસ્વતી છે એ ક્યાંય નથી જવાની. આજે તમે મેળવી છે તો એ તમને ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તમને કામ લાગશે જ, ચોક્કસ લાગશે, બરાબર. તમને એમ થાય કે ભાઈ અત્યારે મને અંગ્રેજી છે, હવે અત્યારે શીખીને શું છે, હજી તો મારે 12 પાસ કોલેજ કરીને મારે આ બધી જરૂર પડશે. હું માર્કેટમાં જઈશ, કોર્પોરેટમાં જઈશ ત્યારે ઇંગ્લિશની જરૂર પડશે. ના બેટા, કોલેજમાં જરૂર પડશે. ના બેટા, 12 પછી જરૂર પડશે. ના બેટા, અત્યારથી જ સરસ્વતી છે એ ક્યાંય ફોગટ જતી નથી. હું સ્પોકન ઇંગ્લિશના મેં ક્લાસ કર્યા તો મને ઘણી વખત એમ થાય, હું જ્યારે કરતો ને ત્યારે પછી વચ્ચે મને એવો વિચાર આવતો, સ્પોકન તો મેં ખોટે ખોટું કર્યું, પણ હજુ એ મને અમુક નિયમો છે યાદ છે. એ નિયમો ક્યાંક ને ક્યાંક આ વાક્ય રચનામાં બોલતી વખતે છે વણાટમાં આવી જાય, બરાબર. તો એ જે કંઈ પણ તમે શીખેલું છે, જે કંઈ પણ તમે ભણેલું છે, એ ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં ઉપયોગી થવાનું છે, થવાનું છે ને થવાનું જ છે. ત્યારે યુટ્યુબ જેવું કંઈ માધ્યમ નહોતું એટલે અમારે ઓફલાઈન જ જવું પડતું ફીસ ભરીને. અત્યારે યુટ્યુબ જેવું માધ્યમ છે તમારી પાસે, બરાબર, યુથ વિદ્યાકુલ જેવી ટીમ છે તમારી પાસે, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી, કોઈ ફીસ ભરવાની જરૂર નથી. તો પ્લેલિસ્ટમાં નીચે વિડીયો આપેલા છે, જૂના વિડીયો છે, રિફર કરો, શીખો, જાણો અને ભણો અને બોલતા શીખો. આ સાથે આપણે અહીંયા સેશન પૂરો કરીએ. આજનો આ ટોપિક ખાસ પ્રેક્ટિસ કરે, ખાસ યસ, આજનો આ ટોપિક તમારા માટે બહુ જ યુઝફુલ છે, બરાબર, કંઈક નવું છે. ઓકે, તો આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.